અમેરિકાથી અમદાવાદ. એમણે નિમંત્રણ કાર્ડમાં લખ્યું છે કે વાહ, ફરીથી મળવાનું ટાણું આવ્યું. આજે વિશ્વકોશને આંગણે એક અનોખો અવસર આવ્યો છે અને એનો અમને સૌને આનંદ છે. સૌપ્રથમ આપણે અમિતભાઈ અને આશિતાબેન પાસેથી એક સરસ કાવ્યગાન સાંભળીએ. અમિતભાઈ આકાશવાણી અને દૂરદર્શન ઉપર વારંવાર આપણને સાંભળવા અને જોવા મળે છે. સંગીત વિશારદ છે. સુગમ સંગીત, રાસ ગરબા, ભજન સંધ્યા, સંગીત સંધ્યા અને આ બધા ઉપરાંત તેઓ શ્રુતિ ગ્રુપ સાથે સંકળાયેલા છે અને સતત સંગીતની આરાધના કરે છે. અમિતભાઈને વિનંતી કે તેઓ પોતાની પ્રાર્થના રજૂ કરે. શક્તિ હમી દેન દાતા મન કા વિશ્વાસ કમજોર હોના ઇતની શક્તિ હમી દેન દાતા મન કા વિશ્વાસ કમજોર હોના હમ ચલે
चले रे एक रस्ते पे हमसे, भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना, मन का विश्वास कमजोर होना। आशिता बेन ने अमित भाई कहू मन का विश्वास कम होना, पण गीता बेन ने सुभाष भाई वतन मा सौ पर विश्वास अने लागणी मूकीने ज अहींया आव्या छे। आजे एक सरस दिवसनो योगानुयोग छे, वेलेंटाइन डे छे, अने त्यारे एमने एमनो वतन प्रेम अहींया खेंची लाव्यो छे। आवा सरस दिवसे આપણે આ કાર્યક્રમને આગળ ધપાવીએ। આજે આ સરસ આયોજન થયું છે। ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ નિવૃત્ત થઈ ગયા છે, ગુજરાત હાઈકોર્ટમાંથી પટણા હાઈકોર્ટમાં, અને પછી મફત કાનૂની સલાહ ગુજરાતને એમણે એક નવો કોન્સેપ્ટ આપ્યો, અને એ છે મફત કાનૂની સલાહ। અને ઇન્ટરનેશનલ લોમાં જેમણે પીએચડી કર્યું છે એવા શ્રી જેએન ભટ્ટ, એમનો આ કુટુંબ સાથેનો નાતો, અને અત્યારે તેઓ ગુજરાત સ્ટેટ લો કમિશનના ચેરપર્સન છે, એ સુભાષભાઈના મોટા ભાઈ છે, અને એટલે જ એ આપણને સૌને આવકારવા માંગે છે શ્રી જેએન ભટ્ટ। આજના આ કાર્યક્રમના આયોજકો, મંચસ્થ સાહિત્ય જગતના મુરબ્બીઓ અને મહાનુભાવો સુભાષભાઈ અને ગીતાબેન, કમલકિશોર મુરબ્બી કમલકિશોરભાઈ, મહાવિદ્યાબેન, સાહિત્યના અનેક વિદ્વાનો જે ઉપસ્થિત છે, આમંત્રિતો મિત્રો, સામાન્ય આ એક પરંપરા છે, સ્વાગત પ્રવચન હોવું જોઈએ, પરંતુ સ્વાગત પ્રવચનની અગત્યતા ત્યારે બને કે જ્યારે એક યજમાન હોય અને એક મહેમાન હોય। કેટલાક પ્રસંગો એવા હોય છે કે ખાલી જ મહેમાનો જ હોય તો સ્વાગત કરવું પડે કોઈએ, કેટલાક પ્રસંગો યજમાન અને મહેમાન હોય તો મહેમાનનું સ્વાગત યજમાન કરે, પણ આજે તો જ્યાં બધા જ યજમાનો હોય ત્યાં સ્વાગત કોનું? આજે બધાએ જે રીતે ભટ્ટ પરિવાર, પાઠક પરિવાર અને ગુર્જર પરિવારે જે રીતે પોતાનું સમજીને આ કાર્ય ઉપાડી લીધું છે, એમાં સ્વાગત તો બહુ જ એક ઇનસિગ્નિફિકન્ટ વસ્તુ બની જશે, કારણ કે આપણે બધા જ યજમાન છીએ। આમ છતાં ગીતાબેનનો આદેશ છે કે આ કાર્ય કરવું, એટલે સર્વપ્રથમ તો અહીંયા ઉપસ્થિત મંચ સ્તર પરના સર્વ મુરબ્બીઓમાં મારા ખાસ મુરબ્બી મિત્ર અને સ્નેહી કુમારપાળ દેસાઈ, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, એમના એક નાના ભાઈ તરીકે મને એમને રાખેલો છે, અમારા અનેક કાર્યક્રમોમાં ઉપસ્થિત પણ રહ્યા છે, એમને અહીંયા સ્વાગત કરતા એમનો પરિચય, આમાંથી ભાગ્ય જ કોઈ એવી વ્યક્તિ હશે કે કુમારપાળ દેસાઈનો પરિચય આપવો પડે, એવા
સિદ્ધહસ્ત જાણીતા નામાંકિત પદ્મશ્રી એવોર્ડ વિજેતા શ્રી કુમારપાળ દેસાઈનું ભટ્ટ પરિવાર પાઠક પરિવાર વતી અને ગુર્જર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરી એમને આવકારું છું. મને તો એમ છે કે એ બધા આપણે કુમારપાળભાઈ દેસાઈની કોલમ ઈંટ અને ઇમારત નિયમિત વાંચીએ છીએ, એમાં હવેના વીક પછીમાં જે બિરબલની વાત આવે છે એ હું નિયમિત વાંચું છું, આપ પણ વાંચતા હશો. એટલે હવે કદાચ એવો એક નેક્સ્ટ વીક કે ત્યાર પછીના સમયમાં બિરબલનો આ જે પ્રસંગ ટાંકે છે એમાં એમ કદાચ બને ખરું અને આવે પણ શક્યતા છે, હું એમ માનું છું. જાંપનાને બિરબલને કહે છે બિરબલ, આપણા સામ્રાજ્યમાં શું બીજા નવા સમાચાર છે? એટલે બિરબલ કહે છે કે જાંપના, બહુ આનંદની વાત છે, અત્યાર સુધી અમદાવાદથી અમેરિકા જવાના જે સ્વપ્નાઓ રચાતા હતા એમાં એક પરિવર્તન આવ્યું છે અને હવે અમેરિકાથી અમદાવાદ આવવાના સ્વપ્નો. બહોત ખૂબ બહોત ખૂબ, આ અકબર બાદશાહ કહે છે. આવું કંઈક આવે તો આશ્ચર્ય મને નહીં થાય, કારણ કે એમની જે આખા વીકની બનેલી વિવિધ ઘટનાઓને ટૂંકમાં આનું આલેખન કરી અને આપણને જે રસપાન કરાવે છે એ અદ્ભુત છે. આર કે લક્ષ્મણ મને ખ્યાલ છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં 5 થી 6 મિનિટ પેઇન્ટિંગ કરતા હોય છે, પણ એક દિવસનું બનાવોની ઘટનાઓનું સંપૂર્ણપણે એમાં તાદ્રશ્ય વર્ણન વિવિધ ઇવેલ્યુએશન એ કરી શકે છે, એવો જ આ એક બને. ત્યાર પછી આજના કાર્યક્રમમાં મુખ્ય વક્તા, આમ તો વક્તાઓ બધા છે, હું તો કાયદાનો શુષ્ક વિદ્યાર્થી, શુષ્ક વિદ્યા સબ્જેક્ટનો શુષ્ક વિદ્યાર્થી અને આ બધા સાહિત્યના જે બધા વિદ્વાનો છે એમની સમક્ષ મને બોલવાની તક મળી છે એટલે હું આભારી છું. આમ તો અમે બને ત્યાં સુધી કેટલાક વર્ગને ઓફિસમાં બોલવાની તક મળતી હોય, કેટલાક વર્ગને ઓફિસમાં બહુ ન મળતી હોય તો ઘરે મેળવી લઈએ. બહુ ઓછા વર્ગ એવા હશે કે બંને જગ્યાએ સાંભળતા જ હોય, એમાં ન્યાયાધીશ છે, એને કહેવું કે બોલજો, એને માટે આ કપરો કાળ કહેવાય. પણ ફરજની રૂએ આજે મુખ્ય વક્તા શ્રી યોગેન્દ્રભાઈ વ્યાસ, ગ્રંથ વિમોચક ડૉક્ટર ચંદ્રકાંતભાઈ શેઠ, અતિથિ વિશેષ શ્રી કુમારભાઈ દેસાઈ આપણે વાત કરી અને માનનીય ડૉક્ટર ચિમનભાઈ ત્રિવેદી, આપ સર્વેને અમારા પરિવાર બંને પરિવાર વતી આ પ્રસંગે આપે અમારા કુટુંબની શોભા વધારી છે. તમે જાણો છો બધા કે આપ બધાને અહીંયા ઉપસ્થિત રહેવામાં વેલેન્ટાઇન ડેને દિવસે હાજરી આપી તે તમને થોડીક મુશ્કેલી પડી હશે એનું એક મને યાદ આવે છે. એક અમારા મિત્રએ કહેતા કે આપકો યહાં આને મેં, યહાં ઉપસ્થિત રહેને મેં બહોત કઠિનાઈયાં હુઈ હોગી, લેકિન આપ લોકો કે આને સે હમારી શાન ઓર ઇજ્જત બડી હૈ. આપ સર્વેનું જે આમંત્રિત મહેમાનો છે એમને પણ ભટ્ટ પરિવાર વતી અને પાઠક પરિવાર વતી આવકારું છું. મુખ્યત્વે તો આજનું જે ફંક્શન છે એમાં ઘણો આપને સાંભળવાનો અને લાભ મળવાનો છે. કુમારપાળભાઈ દેસાઈની જે વાત કરી તેવી જ રીતે મફતભાઈ, ભાઈલાલભાઈ દાણી આ બધા મિત્રો આવેલા છે એમનું પણ આ પ્રસંગે ખાસ હું સ્વાગત કરું છું
અને એમને આવકારું છું. તમે અમને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે. મને ખ્યાલ છે 1977 સાલમાં ગીતાબેન પાઠકમાંથી ભટ્ટ થયા અને 81માંથી અમદાવાદીમાંથી અમેરિકાવાસી બન્યા. હવે જ્યારે આ વિચારધારા સાથે એમણે આખો એક ગ્રંથ રચેલો છે, એ જ એમની સાહિત્ય પ્રત્યેની અને સમાજ પ્રત્યેની ધગસ અને સૂઝ દર્શાવે છે. એમને મારા ખૂબ ખૂબ અભિનંદન. અને પિતાશ્રી 92 વર્ષની વયના છે, તબિયત નાદુરસ્ત હોવાથી આજે ઉપસ્થિત રહી શકેલ નથી. તેમના વતી એમને એમના આશીર્વાદ પિતાશ્રીના અને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ગીતાબેન, તમે અમદાવાદથી અમેરિકા ગયા અને બાળકો અહીંયા હતા અને પિતાશ્રી બાળકોને લઈને આવેલા, એ આજે મને સવારે યાદ કર્યું એમને. તમે ખૂબ ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરો અને અમે ઈચ્છીએ કે અમદાવાદમાં ફરી પાછા મૂળ જે હતા એ મજબૂત કરીને પાછા આવવાનો પ્રયાસ ધીરે ધીરે, બધા વખતે શક્ય નથી હોતું, આપણે ધારેલું થવાનું. એટલે હું ઈચ્છું કે આવી વસ્તુ બને તો નવી પેઢીને પણ એક ખૂબ જ એક નવું પ્રદાન આપે કરેલું ગણાશે. અબ્દુલ કલામ જે આપણા એક્સ પ્રેસિડેન્ટ છે, એ તો કહે છે કે 2020માં જે ભારતનું નિર્માણ થવાનું છે એ પ્રમાણે તો જોઈએ અને આપણે આશા રાખીએ કે એ સાકાર થાય. તો હિન્દુસ્તાનમાં આ વળતો પ્રવાહ જે હતો અમદાવાદથી અમેરિકા, હવે અમેરિકાથી અમદાવાદ આવતા થશે, એ આપણા માટે ગૌરવની વાત છે, સારી વાત છે અને આપણે એને સ્વીકારીએ. વધારે સમય નહીં લઉં. જે તમામ અહીંયા ઉપસ્થિત આમંત્રિતો છે એ બધાને હું સ્વાગત કરું છું અને આપે હાજરી આપી અમારું ગૌરવ વધારેલ છે. એટલે બધા વતી, બંને કુટુંબો અને ગુર્જર પરિવારનો તો આભાર માનીએ એટલો ઓછો છે. એમણે જ આખો એકાએક નવો આખો રાહ અમને આપ્યો. એટલે ખાસ ખાસ એમનો પણ એમના અધિકારીઓનો ઓફિસ બેરસનો ખૂબ ખૂબ ઋણી છું. અને કાર્યક્રમમાં આજે જે બધા જુદા જુદા આઈટમો આપણે કાર્યસૂચિમાં વાંચી હશે એ પ્રમાણે આપણને ખૂબ જ લાભ મળવાનો છે. આપે મને એક ન્યાયાધીશને સાંભળવાની રીતે કોઈ સાંભળતા નથી હોતા, આપ એટલું શાંતિથી સાંભળ્યું એટલે બહુ આનંદ. થેન્ક યુ વેરી મચ. તો બાકીના 364 દિવસ વેલેન્ટાઇન ડે જ હોય છે અને એટલે અમે અતિથિ દેવો ભવ, કોઈ પણ તિથિએ તમે આવી શકો છો અહીંયા, એટલે એક આનંદનો વિષય છે. હવે સુભાષભાઈ ગઈકાલે મને મળવા આવ્યા અને એમણે કહ્યું કે અમારે આ બધાનું સ્વાગત કરવું છે, કેવી રીતે કરીએ? તો કે મેં એક મોમેન્ટો તો કરાવ્યો છે અને એક પુષ્પગુચ્છ આપીએ. મેં તો અમે અહીંયા પુષ્પ નથી વાપરતા. તો કે મને બધા એવું જ કહ્યું છે, પણ અમે પુષ્પોના દેશમાંથી આવીએ છીએ, અમારે અમારી લાગણી વ્યક્ત કરવી છે અને એ લાગણી વ્યક્ત કરવા માટે એમણે એક સરસ સ્મૃતિચિહ્ન અને એક પ્રતીક તરીકે એક ફૂલ એવું આપવાનું નક્કી કર્યું છે. સૌ પ્રથમ હું અતુલભાઈ પાઠકને વિનંતી કરું. પાઠક પરિવારના સભ્ય છે, ગીતાબેનના ભાઈ છે, ચંદ્રકાંતભાઈને સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ચિમનભાઈ ત્રિવેદીનું સ્વાગત પણ અતુલભાઈ જ કરશે. કુમારપાળભાઈ દેસાઈનું સ્વાગત અતુલભાઈ પાઠકને જ કરવા વિનંતી. આજના આપણા મુખ્ય વક્તા યોગેન્દ્રભાઈ વ્યાસ, એમનું સ્વાગત કરવા માટે અસ્મિતાબેન પાઠકને વિનંતી કરું છું.
મફતભાઈ પટેલનું સ્વાગત પણ અસ્મિતાબેન કરશે. અને મનુભાઈ શાહ ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય, જેમણે હંમેશા ગુજરાતના ઘરે ઘરમાં સારા પ્રકાશનો કેમ પહોંચે એની ચિંતા સેવી છે, એવા મનુભાઈનું સ્વાગત કરવા માટે વિનંતી કરું છું. ડૉક્ટર મહેન્દ્રભાઈ દવે અત્યારે ઉપસ્થિત નથી, જેમની પાસે ગીતાબેન ભણ્યા છે આ પુસ્તકમાં પ્રસ્તાવના પણ એમણે લખી આપી છે, એવા ડૉક્ટર મહેન્દ્રભાઈ હાજર નથી રહી શક્યા, તો એમના વતી શ્રી રોહિતભાઈ અને રીતાબેન કોઠારી સ્ટેજ ઉપર આવે અને એમનો મોમેન્ટો સ્વીકારશે. રીતાબેન કોઠારી, ડોક્ટર મફતભાઈ પટેલ, આમ તો અધ્યાપક જગતમાં કે શિક્ષણ જગતમાં એમનું નામ નવું નથી, પણ હિન્દી, સંસ્કૃત અને મનોવિજ્ઞાન ત્રણેય વિષયમાં એમણે એમ એ કર્યું છે, પણ હિન્દીના અધ્યાપક તરીકે એમણે પોતાની કારકિર્દી ઘડી, 30 પુસ્તકો લખ્યા, 200 જેટલા સંશોધન લેખો લખ્યા, શિક્ષણ વિશેના ઘણા બધા પુસ્તકો એમણે લખ્યા, પણ આ ઉપરાંત એમનું જે મહત્વનું પ્રદાન છે તે સામાજિક ક્ષેત્રે છે. ધરતી, મનોગત, હિંસા વિરોધ આ બધા સામયિકોમાં સાથે ઘણા વર્ષો સુધી સંકળાયેલા રહ્યા. અત્યારે તેઓ અચલા શૈક્ષણિક માસિકના તંત્રી છે અને લગભગ 15 દેશોનો એમણે પ્રવાસ કર્યો છે, અને એટલે આપણી એમની જે દ્રષ્ટિ છે જોવાની એમાંથી આપણને ઘણું બધું મળે છે. પ્રવાસના પુસ્તકો પણ લખ્યા છે, તો મફતભાઈ પટેલને વિનંતી કરું કે તેઓ આ કાર્યક્રમની એક ભૂમિકા આપે અને ગીતાબેનનો પરિચય આપે. સમારંભમાં ઉપસ્થિત પરમ આદરણીય ચીફ જસ્ટિસ જે.એન. ભટ્ટ સાહેબ, પદ્મશ્રી ડૉક્ટર કુમારપાલભાઈ, ડૉક્ટર ચિમનભાઈ, ડૉક્ટર ચંદ્રકાંતભાઈ, યોગેન્દ્રભાઈ, સુભાષભાઈ અને ગીતાબેન, અને આજે સંચાલન કરી રહેલા પ્રીતિબેન, બધા સાહિત્ય સર્જકો જેમને ગુજરાતની જનતા સારી રીતે જાણે છે અને જેઓએ ઘણા બધા ગ્રંથો ગુજરાતી ભાષામાં ગુજરાતી જનતા સમક્ષ મૂક્યા છે, એવા વિદ્વાન વ્યક્તિઓ વચ્ચે એક ગીતાબેન આવીને બેઠા છે, અને એમની બાજુમાં સુભાષભાઈ. આ બંને અમેરિકાથી અમદાવાદ આવી ગયા અને એમનું ગીતાબેનનું સાહિત્યનું સર્જન કર્યું કવિતા રૂપે એ ગ્રંથ જેનો આજે જન્મોત્સવ દિવસ છે. ઘણી વાર આપણે બધાને થાય કે આ ગીતાબેન છે કોણ અને ક્યાંથી આવ્યા, શું લઈને આવ્યા, એવું મનમાં થયા કરે. હું જ્યારે જ્યારે અમેરિકા જાઉં ત્યારે ગીતાબેનને મળું, અને શિકાગોમાં એ પોતે મને મળે, એમના ઘરે પણ જાઉં, અને ત્યાં જઈને મેં કંઈ જોયું જે નિહાળ્યું અને મને લાગ્યું કે ગીતાબેન છે કોણ. મૂળ તો એમનું વતન તો પંચમહાલ જિલ્લાનું શહેરા ગામ, પણ જન્મ બોમ્બેમાં થયેલો. કાં એમને પિતા અહીં બેઠા છે, એ પોતે ત્યાં મુંબઈ રાજ વખતે તેના કસ્ટમ તેના કમિશનર તરીકે પોતે ત્યાં નોકરી કરતા હતા, એટલે ગીતાબેન પણ ત્યાં એમનો જન્મ થયેલો. પણ 1960માં જ્યારે ગુજરાત અલગ પડ્યું ત્યારે એમના પિતાશ્રીને એમ થયું કે મારે બૃહદ મુંબઈ રાજ્યમાં નોકરી ન કરતા ગુજરાત રાજ્યમાં આવવું,
એટલે પોતે ગુજરાતમાં આવ્યા. એમની સાથે ગીતાબેન પણ આવ્યા. અહીં આવ્યા પછી ગીતાબેન અભ્યાસ કર્યો છે અમદાવાદમાં. એ અમદાવાદમાં પ્રાઇમરી એજ્યુકેશન અને પછી એસએસ જીએલએસ હાઈસ્કૂલમાં પોતે એસએસસીની પરીક્ષા પાસ કરી અને કોલેજમાં સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પોતે દાખલ થયા. પ્રી યુનિવર્સિટીની પરીક્ષામાં એ વખતે 11મું પાસ થઈને કરેલું એમને. પણ પિતાની બદલી થઈ ગઈ વિસનગર, એટલે પોતે વિસનગર ગયા અને એફઆઈ ને એસવાય બીએ એમને વિસનગરની એમએન કોલેજમાં કર્યું. અને એમને વિષય રાખ્યો તો મુખ્ય વિષય અંગ્રેજી અને સબસિડરી ગુજરાતી. પણ ભણવામાં પોતે તેજસ્વી હતા એટલે ગુજરાતીમાં ખૂબ સારા માર્ક લાવેલા. એટલે એમએન કોલેજના પ્રોફેસર ડૉક્ટર મહેન્દ્રભાઈ દવેને આ ગીતાબેનની ગુજરાતી ભાષામાં રસ જાગ્યો. એમને થયું કે આ બેન અંગ્રેજી સાથે બીએ થાય એના કરતાંથી ગુજરાતી સાથે થાય તો કેવું સારું. એટલે પોતે ડૉક્ટર મહેન્દ્રભાઈ એમને મળવા માટે ઘરે ગયા. ત્યારે ગીતાબેનના મધર તૈયાર ન થયા. એમને કહ્યું ના ના અમારે અંગ્રેજ જોઈએ, અંગ્રેજ ના આવડે ચાલે કેવી રીતે, કંઈ ગુજરાતીમાં બીએ થઈને કરવાનું શું. એટલે એમને રજા ના આપી. ફાધર એ પોતે પછી છૂટ આપી કે કંઈ નહીં ગીતાને જે ગમતું હોય કરે. એટલે એમને બીએ ગુજરાતી સાથે કરવાનો નિર્ણય કર્યો ડૉક્ટર મહેન્દ્રભાઈના કારણે. એફઆઈ ને એસવાય ત્યાં કર્યું. જ્યારે મુખ્ય વિષય બીએ નો ભણવાનો આવ્યો ત્યારે એ વિસનગર બદલીને અમદાવાદ આવી ગયા. એટલે ડૉક્ટર મહેન્દ્રભાઈ એ મોટી અપેક્ષા રાખેલી, આશા રાખેલી કે ગીતા મારા હાથે ગ્રેજ્યુએટ થાય, એ બની શક્યું નહીં. અને એ અમદાવાદમાં આવીને એલડી આર્ટ્સ કોલેજમાં પોતે દાખલ થયા અને પોતે બીએ થયા. અને એમએ પણ એ પોતે 1975માં આ ભાષા ભવનમાં કર્યું વિષય.